નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કેજે પટેલ ડીજી ધ લર્નિંગ એપમાંથી તમારી સામે આજે કોઈ સેમિનાર કે કોઈ વેબિનાર લેવા નથી આવ્યો પણ એક હેલ્ધી ડિસ્કશન કરવા માટે આવ્યો છું મને લાગે છે કે આજે સૌથી વધારે જો ડિપ્લોમા અથવા તો ડિગ્રી એટલે કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને સૌથી વધારે જો કોઈની જરૂર હોય મારા મત મુજબ તો એક સારા મેન્ટરની છે સર આ મેન્ટર એટલે શું તો કે જે આપણને રાઈટ ટાઈમે રાઈટ ડાયરેકશન આપે રાઈટ દિશા બતાવે એને આપણે આપણા લાઈફનો મેન્ટર કહીએ છીએ સર એની જરૂરિયાત કેમ પડે કારણ કે અમે છીએ એન્જિનિયર કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ અમારા કામ ન લાગે તો અમારી એની સાથે બને નહીં તમે કહી દો અમે માનીએ નહીં તમે એક્ઝામ્પલ આપીને સમજાવો તો હું તમને એક્ઝામ્પલ આપું અહીંયા આપણને ખબર છે કે ત્રણ મહાન વ્યક્તિના હું નામ લેવાનો છું એમાં સૌથી પહેલો જે તમારો મારો ફેવરેટ છે એક ઝોનમાંથી છે ક્રિકેટ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જો સચિન તેંડુલકરના લાઈફમાં આચરેકર જેમના કોચ હતા સચિનને ધ સચિન જો મેન્ટર ના હોત તો અને બીજા નંબર ઉપર વિરાટ કોહલી સેમ મારી વાત પકડજો અગિયાર જણને જ ક્રિકેટ રમવા મળે છે અગિયાર જણને જ આખા એકસો ને પચીસ કરોડના દેશમાંથી વિચાર કરવા જેવા છે એકસો પચીસ કરોડ ના દેશમાંથી અગિયાર જણ જ આપણા દેશને રિપ્રેઝન્ટ કરે છે એ અગિયાર જણ આવવા માટે આપણે કેટલી બધી મહેનત કરવી પડી હશે એ વાતનો ખાલી આપણે વિચાર કરીએ તો પણ આપણી બુદ્ધિ બંધ થઈ જાય એ સચિન તેંડુલકર ને ધ સચિન તેંડુલકર બનવા માટે મેન્ટર આચરેકર જે એમને સચિનમાંથી ધ સચિન તરફ લઈ ગયા વિરાટ કોહલી જેના જીવનમાં અત્યારે પણ રવિ શાસ્ત્રીનો અદ્ભુત સ્વીકાર છે એટલે કે વિરાટ કોહલીના જીવનમાં પણ શાસ્ત્રી જેવા મેન્ટર છે આ બે જેને આપણે જોવા માટે તલપાપડ થઈએ છીએ ટીવીમાં વિરાટ અને સચિન બેટિંગ કરતા હોય તો આજે આપણે ટીવીમાંથી ન ખસી શકીએ એ એમનમ ત્યાં સુધી નથી પહોંચ્યા એમના જીવનમાં જો બેકગ્રાઉન્ડમાં તપાસ કરવામાં આવે તો એમના જીવનની અંદર મેન્ટર છે પણ એનો યોગ્ય ઉપયોગ જે જે સ્ટુડન્ટ કરી નાખે છે લખી રાખજો પૂરા કાગળમાં કે એના જીવનમાં સોનાના સુગંધ સોનામાં સુગંધ ભળી જશે કેમ સર કારણ કે પ્રોફેસર તમારી કોલેજના બેસ્ટ પ્રોફેસર તમને ત્યાં લાઈવ ટીચિંગ તો આપી જ રહ્યા છે પણ આ એપ્લિકેશન આ ટૂલ વાપરવાનું તમને એટલા માટે કહી રહ્યા છે કે ભાઈ એક્ઝામના આગલી રાત્રે કોઈ પ્રોફેસર તમારા ઘરે આવીને નહીં ભણાવી શકે એ એની મર્યાદા છે એક્ઝામના આગલી રાત્રે તમારે રિવિઝન કરવું હશે તો શું કરશો તો એના માટે આ એપ્લિકેશન અને ધન્ય છે તમારી કોલેજને કે તમારી કોલેજે પૈસા ખર્ચ્યા છે કે તમે લોકો આ એપ્લિકેશન વાપરી શકો આ ગુજરાતની અંદર કોલેજીસનો કોઈ ટોટો નથી એન્જિનિયરિંગની નંબર ઓફ કોલેજીસ છે પણ તમારી કોલેજ યુનિક કેમ છે ધન્ય છે તમારી કોલેજના મેનેજમેન્ટને હું ફરી કહું છું કોક જો ટીચર્સ ડે ઉપર અને ગુરુ પૂર્ણિમાના દિવસ ઉપર મન થાય અંદરથી કે ના ભાઈ આ સર લોકો ન હોત લાઈફમાં તો અમે ક્યાંય 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 ખોવાઈ ગયા હોત અમને ન ખબર પડી હોત કે અમારી પાસે જે સૌથી પાવરફુલ ટૂલ છે એનો અમારે કેવી રીતે ઉપયોગ કરવો હું તમને ટૂલ બતાવું જો ધ્યાનથી કે જેમ અર્જુન પાસે બાણ છે જેમ અર્જુન પાસે બાણ અને ધનુષ છે જેમ સચિન પાસે બેટ છે જેમ અશોક પાસે તલવાર છે એમ તમારી પાસે સૌથી ટૂલ શું છે મોબાઈલ અને આ મોબાઈલ આ મોબાઈલ તમારી લાઈફ બનાવી પણ શકે ને તમારી લાઈફ બગાડી પણ શકે પણ ધન્ય છે તમારા કોલેજના પ્રોફેસર ધન્ય છે તમારા મેન્ટર્સને કે જેમને આ મોબાઈલની અંદર તમને એપ્લિકેશન ઇન્સ્ટોલ પણ કરી આપી એના પેમેન્ટ પણ કરી નાખ્યા અને તમને આપણે હજી સમજી નથી આ લોકોને શું સ્વાર્થ હશે આ લોકોને કોઈ સ્વાર્થ નથી મારા ભાઈ એકવાર બહુ સ્પષ્ટ રીતે વિચાર કરજો ધીમે રહીને વિચાર કરજો તો તમને ક્લિયર ખબર પડશે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જો સાચા અર્થમાં જો દોસ્તી નિભાવી હોય ને તો આજે નિભાવવાનો આજે નિભાવવાનો દિવસ છે જેટલા લોકો આ વેબિનાર સાંભળી રહ્યા છે જેટલા લોકો આ વેબિનાર જોઈ રહ્યા છે એ લોકોને ખાસ હું રિક્વેસ્ટ કરું છું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે દોસ્તી નિભાવવાનો આ રાઈટ ટાઈમ છે તમારા મિત્રને કોઈ ગિફ્ટ આપવી હોય તો આ આપજો એક સાચી સલાહ આપજો એમને કહેજો કે ભાઈ મોબાઈલમાં કેટલું એ ન જોવાનું મેં તને આપ્યું છે મોબાઈલમાં કેટલું એ ન કરવાનું શેર મેં તારી સાથે કર્યું છે પણ આજે દિલથી તને કહું છું કે ભાઈ આજે આ એપ્લિકેશન એન્જિનિયરિંગ તરીકે ખરેખર એન્જિનિયર તરીકે ખરેખર વાપરવા જેવી છે તમે એને રેફરન્સ આપજો બાકી ફ્રીમાં છે ભાઈ તમે વાપરશો તો તમને ખબર પડશે કે તમારા મેન્ટર્સ તમારી માટે કેટલું બધું વિચારી રહ્યા છે હું ફરી એકવાર કહી દઉં કે તમારા હાથમાં બેટ હોવું એનો મતલબ તમે ક્રિકેટર નથી તમારા હાથમાં તલવાર હોવું એનો મતલબ તમે યોદ્ધા નથી તમારા હાથમાં તીર હોવું એના મતલબ તમે અચ્છા નિશાનબાદ નથી પણ એનો તલવારનો કેવી રીતે ઉપયોગ કરવો તીરનો કેવી રીતે ઉપયોગ કરવો મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરવો તમારા બેટનો કેવી રીતે ઉપયોગ કરવો બોલનો કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવાડનાર મેન્ટર તમારા જીવનમાં હોય તો તમે ભાગ્યશાળી છો તો તમે નસીબદાર છો આ ત્રણે ત્રણ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા ને એમાં વિચાર કરજો કે સચિનના જીવનમાં આચરેકર સરજી ન હોત વિરાટના જીવનમાં શાસ્ત્રીજી ન હોત હું તમને ફરી વાર કહું છું કે રાજા અશોકના જીવનમાં ચાણક્ય ન હોત અને અર્જુનના જીવનમાં કૃષ્ણ ન હોત તો આ આ એકનું નામ આજે તમારી સામે ન લેવાતું હોત એમ તમે ધ્યાનથી જોજો કે ક્લાસની અંદર નંબર ઓફ સ્ટુડન્ટ્સ હશે નંબર ઓફ સ્ટુડન્ટ્સ હશે પણ બધા એપ્લિકેશન નહીં વાપરતા હોય જેટલા લોકો આ ટૂલનો પાવરફુલ ઉપયોગ કરે છે આ શક્તિશા મહાશક્તિશાળી ટૂલ છે આની અંદર પહેલા સેમિસ્ટરની અંદર એક ચેપ્ટર આવે છે ઇન્ટરનેટ કરીને જો કોઈ ઇંગ્લિશ પહેલા ચેપ્ટર પહેલાં તમારા કોલેજની અંદર જો ફર્સ્ટ સેમવાળા જો અત્યારે બેઠા હોય અને એની અંદર ઇંગ્લિશ તમે ભણીને આવ્યા હોય અથવા તો ભણી રહ્યા હોય તો એની અંદર ઇન્ટરનેટ કરીને આવે છે એક ચેપ્ટર આવે છે એની અંદર શીખવાડવામાં આવે છે અને હું જ શીખવાડું છું એ એક પણ લેક્ચર મેડ લીધા છે એકવાર જઈને ખોલીને જોજો તો ખરા તમને તમને એ દિવસે એવું થઈ જાય કે સર વાત સાચી છે અમે જાણે અજાણે આ મોબાઈલથી એટલા બધા ટ્રેપ થઈ ગયા છે કે અમે અમારો સૌથી કિંમતી સમય ન કરવાની બધી જ ક્રિયાઓ પાછળ નાખી દઈએ છીએ વિડીયો ગેમ્સ મોબાઈલ યુટ્યુબ વોટ્સએપ અને ફેસબુક અમારો સૌથી વધારે ટાઈમ ખાઈ જાય છે એની જગ્યાએ બીજી બાજુ સર લોકો લોકો અમને જે આ ટાઈપની સારી સારી છે જેની મદદથી અમે ઘરે બેઠા બેઠા એની ટાઈમ એની વેરના કોન્સેપ્ટ પર એની ટાઈમ ગમે ત્યારે ગમે ત્યારે ગમે ત્યારે અમને આમ રાત્રે વિચાર આવ્યો કે ભાઈ આ થિયરીની અંદર શું આવતું હતું પણ યાદ નથી આવતું તરત જ આ એપ્લિકેશન ખોલે તમને ના નવાઈ લાગશે ઉત્તર ગુજરાતનો એક છોકરો છે એ છોકરાએ આ એપ્લિકેશન વાપરી અને અમારું એડ્રેસ શોધીને અમારી પાસે આવીને અમને પગે લાગી ગયેલો કે સર અમારા જે અમા અમે લાઈફમાં કોઈ દિવસ ટ્યુશન કે કોલેજ તો અમે કદી ગયા જ નથી બિચારો ગવર્મેન્ટમાં ભણતો તમે તો ઘણી સારી કોલેજીસમાં ભણતા હશો ગવર્મેન્ટમાં ભણતા હોય તોય કોઈ ફરક નથી પડતો પણ ત્યાં પ્રોફેસર્સ કદી લેક્ચર નથી લેતા કે સર કદી લેક્ચર નથી લેતા અને લેક્ચર લે છે તો એ શું બોલે છે એ ખબર પડતી નથી પણ આ એપ્લિકેશનમાં જે જે પ્રોફેસર્સ છે એ લોકો ડાઉન ટુ અર્થ થઈને મતલબ તમને સમજણ પડે એવી ભાષાની અંદર શીખવાડી રહ્યા છે સર ધન્ય છે કે તમને પગે લાગીને છોકરો લિટરલી રોતો તો કે સર આટલા રૂપિયાની અંદર આ નજીવી કિંમતની અંદર હજાર બે હજાર જેવી સામાન્ય કિંમતની અંદર તમે અમને આટલું બધું આપી દો છો અમારે જીટીયુ ના ફોર્મ ભરવાના હજાર હજાર બબે હજાર રૂપિયા થાય છે જેટલા લોકોને એટીકેટીઝ આવી છે એ લોકોને પૂછજો બાર બાર એટીકેટીઝ બાર બાર એટીકેટીઝ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને છોકરાઓએ સોલ્વ કરી છે અને એના કરતાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરું સાહેબ કે છેલ્લા હમણાં રિસેન્ટલી તમારા સિનિયર્સના જેટલા પણ એક્ઝામ પેપર્સ લેવાના મતલબ આ ટ્વેન્ટી ટ્વેન્ટી વન બે હજાર એકવીસમાં તમારા સિનિયર્સની જે એક્ઝામિનેશન થઈ એની અંદર થર્ડ અને ફિફ્થની એક એક આઈએમપી ઉઠાઈને ચેક કરી લો અમે નેટ ઉપર ખુલ્લે આમ મૂકી છે અને તમારી કોલેજમાં અમે દરેક સ્ટુડન્ટને કમ્પેરિઝન આપવાના કે અમે લોકોએ જે આઈએમપી પ્રોવાઈડ કરી હતી એની અંદર અપ ટુ એટી ટુ નાઇન્ટી પર્સન્ટ સેમ ટુ સેમ સેમ ટુ સેમ સેમ ટુ સેમ ક્વેશન્સ આન્સર છે અમારા પુરોહિત સર છે અમારા જતીનભાઈ પટેલ કરીને સર છે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં છે અમારા પુરોહિત સર સિવિલ ડિપાર્ટમેન્ટમાં છે અને આ બંને સરે જે આઈએમપીસ કાઢી હતી બેઠા પેપર એમાંથી એમ કહું તો પણ ચાલે મતલબ આ એપ્લિકેશનમાં તમને ઇઝીલી સમજણ પડી જશે એવી લેંગ્વેજ છે આ એપ્લિકેશનમાં મોટિવેશન છે લેક્ચરર ખાલી લેક્ચર નથી લખતા પણ એ પણ શીખવાડે છે કે ભાઈ તમારા આ લેક્ચર કેવી રીતે ભણવું જોઈએ અને કેમ ભણવું જોઈએ આ દાખલાનો જવાબ કેવી રીતે આવ્યો આ યુનિટ કેવી રીતે આવ્યો ટોટલ ડિટેલમાં અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત ગુજરાતી લેંગ્વેજમાં તમને સમજણ પડે એવી લેંગ્વેજમાં તમારી માટે લેક્ચર્સ કન્ડક્ટ કર્યા છે સૌથી પાવરફુલ ટૂલ આવી ગયું છે હવે એનો ઉપયોગ કેવી રીતે કર્યો એ પણ અમે તમને અહીંયાથી ડિજિટલી શીખવાડી રહ્યા છીએ ફિઝિકલી તો તમારી કોલેજનો સ્ટાફ તમારી સાથે છે જ પણ ડિજિટલી એમને અમારી સાથે રાખ્યું છે કેમ કારણ કે હવે વાતને પકડજો અત્યાર સુધીનો સર્વે છે કે જેટલા પણ ડિપ્લોમા એન્જિનિયર્સ છે એ હાઈએસ્ટ એક્ઝામના એક મહિના પહેલાં જાગ્રત થાય એક મહિના પહેલાં જાગે કે લે ભાઈ એક્ઝામ આવી ગઈ એક્ઝામ આવી ગઈ એક્ઝામ આવી ગઈ હવે એક મહિના પહેલાં જાગે તો એને શું આવડતું હોય એટલે હાઈએસ્ટ તમે ધ્યાનથી જુઓ ડ્રોપ આઉટ રેશિયો અત્યારે ગુજરાતમાં છે તમે કેટલા છોકરાઓએ એડમિશન લીધું હતું ક્લાસમાં તો કે સર અમે તો સાઈઠ જણા હતા જ્યારે આવ્યા ત્યારે હવે હવે જોજો ધ્યાન રાખજો આમ આજુબાજુ નજર મારજો ત્રીસ જણ બચ્યા હશે તો પહેલાં ત્રીસ ક્યાં ગયા ઉડી ગયા એ ત્રીસ ગયા ભાઈ જીટીયુ ખાઈ ગયું એમ જ તમને સમજાઈ રહ્યો છું કે તમારો પણ નંબર પહેલાં ત્રીસમાં ન આવે એના માટે આગલી રાતે પણ તમે રિવિઝન કરી શકો આઈ જે અહીંયાથી તમને પ્રોવાઈડ કરે છે એને બરાબર તમે પ્રિપેર કરી શકો એની માટે તમારી કોલેજ તમારા પાછળ આટલી બધી મહેનત કરી રહી છે બાકી એમને શું રસ છે તમે આમ પણ ફીઝ આપવાના છો ભાઈ તમે આમ પણ તમારો ખર્ચો કરવાના છો પણ હવે છોકરાઓ જાગવાનો સમય છે ધન્ય હું ફરી વાર કહું છું કે જો તમને મારો આ સેમિનાર આ વેબિનાર થોડો પણ પસંદ કર્યો હોય મને થેન્ક યુ ન કહેતા તમારી કોલેજના મેનેજમેન્ટને જઈને થેન્ક યુ કહી આવજો તમારા કોલેજના પ્રોફેસર્સને જઈને થેન્ક યુ કહી આવજો જેને તમારી માટે આ ડિસિઝન લીધું છે એક વાર ખાલી તમે આ એપ્લિકેશન વાપરીને જુઓ પછી તમને આપોઆપ ખબર પડી જશે કે આ ટૂલ તમને કેટલું બધું હેલ્પફુલ થાય છે તો ગાઈઝ વધારે વાત તમારી આગળ નથી કરી પણ યાદ રાખજો કે સચિનનું બેટ પણ નકામું અશોકની તલવાર પણ નકામી અને અર્જુનનું બાણ પણ નકામું જો એમના જીવનમાં કોચ ના હોય જો એમના જીવનમાં મેન્ટરનો સ્વીકાર ના હોય તો તમારા પ્રોફેસર્સનો સ્વીકાર કરો તમારા પ્રોફેસરનો રિસ્પેક્ટ રાખો અને છેલ્લે હું દર વખતે એક વાત કરું છું કે જો તમારે જીવનમાં રિસ્પેક્ટ કમાવી હોય જો તમારે જીવનમાં રિસ્પેક્ટ કમાવી હોય તો પહેલાં રિસ્પેક્ટ આપતા શીખો તમારા જે પ્રોફેસર્સ હોય એને પહેલાં રિસ્પેક્ટ આપતા શીખો અને હેડ્સ ઓફ કહો ધન્યવાદ કરો કે સર વેરી વેરી થેન્કફુલ ટુ યુ કે આજે તમે આ ડિજિટલ પ્લેટફોર્મ અમે તમ તમે અમને પ્રોવાઈડ કર્યું આગલી રાત્રે પણ અમે અમે આરામથી રિવિઝન કરી શકશું અને એની ટાઈમ એનીવેરના કોન્સેપ્ટ પરથી ડિજિકોના જે પ્રોફેસર્સ છે એ પણ એક્સટર્નલી તમને મદદ કરશે અને તમારા રિઝલ્ટને ત્યાંથી ગેઇન કરવામાં મદદ કરશે ગાઈઝ આની માટે જ આ એપ્લિકેશન આટલી બધી સક્સેસફુલ છે આજે ગુજરાતના ચાલીસ હજાર કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ આ એપ્લિકેશન રોજ વાપરી રહ્યા છે એવરી ડે આ એપ્લિકેશન રોજ વાપરી રહ્યા છે નંબર ઓફ કોલેજીસ મને બોલાવી રહી છે કે અમારી કોલેજમાં તમે આવો અને આ સ્ટુડન્ટ્સને ગાઈડ કરો ગાઈડ તમારી કોલેજમાં પણ હું ચોક્કસ તમારી માટે આવીશ પણ એ વખતે જ્યારે આવું ત્યારે મેક્સિમમ સ્ટુડન્ટ આ એપ્લિકેશન વાપરતી વાપરતા હોય એની જવાબદારી તમારી છે સૌનો સાથ સૌનો વિકાસ આ વાક્ય ખાલી મોદી સાહેબનું નથી આપણા બધા માટે છે બધા માટે છે બધા માટે છે આ કોઈ મોદી સાહેબનું સ્ટેટમેન્ટ નથી આ સ્ટેટમેન્ટ તો વર્ષોથી શાસ્ત્રમાં લખાય છે કે જેટલા આપણે બધા ભેગા થઈને કામ કરશું એટલા બધાનો વિકાસ થશે મારા ભાઈ આ એપ્લિકેશન ચોક્કસ 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 વાપરજો અને મેં કીધું એમ કે તમારા લાઈફમાં જો થેન્ક યુ કહેવાનું મન થાય તો ચોક્કસ 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 તમારા પ્રોફેસર્સને તમારા મેનેજમેન્ટને થેન્ક યુ કહેજો જેમને તમારી માટે આટલી બધી મહેનત કરી છે એ સાથે જ તમારી કોલેજમાં જ્યારે પણ અવાય ત્યારે તમારા ખૂબ 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 દિલથી દર્શન કરીશું અને તમારી સાથે ખૂબ સારી રીતે વાતચીત કરીશું અને ખૂબ 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 આપણે બધા ભેગા થઈને આગળ વધીને ખૂબ મહેનત કરીશું એ જ છેલ્લી એક અંતરની પ્રાર્થના સાથે આપ સૌને અંતરના જય સ્વામિનારાયણ અને જય હિન્દ